ભરૂચની સેવાભાવી સંસ્થા રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા એબીસી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 2 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે કર્યો હતો. ભરૂચની સેવાભાવી સંસ્થા રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા એબીસી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 2 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે કરાવ્યો હતો. ભરૂચના એબીસી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા 1969માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે XV18 સાઇડ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ 2017-18 2 દિવસીય આયોજન કરાવ્યું હતું. જે ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, ચેતનભાઈ ચેર, રાધેશ્યામ સિંઘ, આનંદ બાસુરી, ઉમેશ પ્રસાદ ભગત, અશોકભાઈ કાપડિયા સહિત ભરૂચ, દહેજ, ઝઘડિયા, વાગરા, અંકલેશ્વરની વિવિધ કંપનીના MDના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. જે ક્રિકેટની શરૂઆત થતાં પહેલાં ક્રિકેટરોએ પ્રજાસત્તાક પર્વને લઈને ત્રિરંગાના કલરના ફુગ્ગાઓ આકાશમાં છોડી ક્રિકેટનો પ્રારંભ કરાયો હતો. પ્રથમ દિવસની ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમોને ટ્રોફી પણ એનાયત કરવામાં આવી હતી. Congratulate each and everybody, because without you this event would not be possible. This is the 15th year, and today I was going through the newspaper and a very beautiful line was there. There are two ways of getting united: frozen together or melted together. It's better to be melted in feelings rather than to be frozen in differences. And this is the, I think, this all is, we are melted in feelings, and that is why we are here today. See, we have done so many projects, and as I told, and as our chairman told, it would not be possible without you people. We have done number of projects, and we are going to continue this. We are again going to miss a medical camp we are organizing this year even also. Let me share with you, Mr. Umesh Prasad is here. He was our, what we say, the main donation contributor last year. We did a medical camp, 6,000 patients in a single day, 150 doctors. ભરૂચની કર્મઠ વિદ્યાપીઠ સંકુલ દ્વારા હવે SC ST તથા ગરીબ પરિવારો તેમજ વિધવા મહિલાઓને વિનામૂલ્યે શિક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું. ભરૂચની કર્મઠ વિદ્યાપીઠ સંકુલ દ્વારા હવે SC ST તથા ગરીબ પરિવારો તેમજ વિધવા મહિલાઓને વિનામૂલ્યે શિક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું. ભરૂચના નર્મદા માર્કેટ સ્થિત આવેલ માનવ કુટુંબ કલ્યાણ કેળવણી મંડળ સંચાલિત કર્મઠ વિદ્યાપીઠ સંકુલ દ્વારા વિવિધ શૈક્ષણિક ક્લાસ ચાલી રહ્યા છે, જેવા કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ, મહિલા પોલિટેકનિક દ્વારા વિવિધ ડિગ્રીઓનું શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે, જે 26 જાન્યુઆરી 1969 પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સંસ્થાના કલાબેન પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. જે બાદ કર્મઠ વિદ્યાપીઠને વધુ સિદ્ધિ બદલ તેઓ હવે વિધવા, વિકલાંગ, અભ્યાસમાં નબળા યુવક યુવતીઓ તથા SC ST OBC માઇનોરિટીમાં આવતા તમામ ગરીબ લોકોને માનવ કુટુંબ કલ્યાણની કેળવણી મંડળી દ્વારા વિનામૂલ્યે ઉત્તમ શિક્ષણ પૂરું પાડનાર હોવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે સંસ્થાના ડાયરેક્ટર MH પટેલ, હરેશભાઈ પટેલ, કુસુમબેન શાહ, નીતાબેન પરમાર, હિનાબેન ભટ્ટ, અશ્વિન મિસ્ત્રી, દીપ્તિબેન પટેલે સંસ્થાની કામગીરીને આવકારી લીધી હતી. આ 26 જાન્યુઆરી
2018 को मानव कुटुंब संस्था सबसे बड़ा और अहम अवसर है कि संस्था का आज जो उद्देश्य था और वो दो उद्देश्य थे, वो उनमें से नंबर वन कि फ्री एजुकेशन और नंबर टू कर्मठ यूनिवर्सिटी। 2018 में दोनों संकल्प सिद्ध होने जा रहे हैं, उनमें आज फ्री एजुकेशन का इस मंच से कर्मठ संस्था की मेंबर परमानिता घोषित करती हूँ कि हमारे जो नौजवान हैं बीसी, एससी, एससी, ओबीसी, माइनॉरिटी, अपाहिज, विधवा, इन सभी के लिए 2000 में फ्री एजुकेशन घोषित करती हूँ। ભરૂચની મુનશી મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ અને વેલી ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે મુનશી સ્કૂલ ખાતે શાળાના વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મુનશી સ્કૂલ ખાતે યોજાયેલ વાર્ષિક ઉત્સવમાં કિશનગંજના સાંસદ મૌલાના ઇસરાઉલ્લક કાસમી તેમજ શહેરના રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુનશી સ્કૂલ તેમજ વલ્લી વિદ્યાલયના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ કૃતિઓ રજૂ કરી હતી અને સ્કૂલના વિદ્યાર્થીઓને બેસ્ટ પરફોર્મન્સ આપવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આરકે હેબિટેટ સોસાયટી ખાતે ફેમિલી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસના પર્વના નિમિત્તે ફ્લેગ માર્ચ અને આરકે પ્રીમિયર ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં બાળકો તથા વકીલ મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આરકે હેબિટેટ ફેમિલી 26 જાન્યુઆરીના રિપબ્લિક ડેના દિવસે ફેમિલી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે અને એ ફેમિલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં દરેક ફેમિલી મેમ્બરની 12 ટીમ છે. 6 ઓવરની મેચ અને લગભગ 12 મેચ રમાશે, એમાં ફાઇનલ ટીમ ડિક્લેર થશે. એમને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવશે અને આ ટીમનું આયોજન આખી આરકે હેબિટેટની આખા આરકે હેબિટેટના બધા જ ફેમિલીઓ એકસાથે હળીમળીને રહે અને ફેમિલી લાઇક કલ્ચર ઊભું થાય એના માટેનો અમારો એક નમ્ર પ્રયાસ છે. અને અમે નવા નવા તરીકાથી નવું નવું આયોજન કરતા રહીએ છીએ અને આ રીતે આરકે હેબિટેટ ફેમિલીને એકસાથે હળીમળીને રહેવા માટે પ્રેરિત કરતા રહીએ છીએ અને લગભગ આરકે હેબિટેટ ક્લીન, નીટ, ડિસિપ્લિન અને સેફ રાખવા માટે કોશિશ કરતા રહીએ છીએ. આજ અમારી કોશિશ છે અને આજ અમારી કોશિશ રહે છે. જાડેશ્વરના નીલકંઠ મહાદેવ મંદિરે સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજ સેવા ટ્રસ્ટની સાધારણ સભા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની કર્મઠ વિદ્યાપીઠ સંકુલ દ્વારા હવે SC ST તથા ગરીબ પરિવારો તેમજ વિધવા મહિલાઓને વિનામૂલ્યે શિક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું. ભરૂચના નર્મદા માર્કેટ સ્થિત આવેલ માનવ કુટુંબ કલ્યાણ કેળવણી મંડળ સંચાલિત કર્મઠ વિદ્યાપીઠ સંકુલ દ્વારા વિવિધ શૈક્ષણિક ક્લાસ ચાલી રહ્યા છે, જેવા કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ મહિલા પોલિટેકનિક દ્વારા વિવિધ ડિગ્રીઓનું શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે, જે 26 જાન્યુઆરી 1969 પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સંસ્થાના કલાબેન પટેલના હસ્તે ધ્વજવંદન કરાયું હતું, જે બાદ કર્મઠ વિદ્યાપીઠને વધુ સિદ્ધિ બદલ તેઓ હવે વિધવા, વિકલાંગ, અભ્યાસમાં નબળા યુવક યુવતીઓ તથા SC ST OBC માઇનોરિટીમાં આવતા તમામ ગરીબ લોકોને માનવ કુટુંબ કલ્યાણની કેળવણી મંડળી દ્વારા વિનામૂલ્યે ઉત્તમ શિક્ષણ પૂરું પાડનાર હોવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે સંસ્થાના ડાયરેક્ટર MH પટેલ, હરેશભાઈ પટેલ, કુસુમબેન શાહ, નીતાબેન પરમાર, હિનાબેન ભટ્ટ, અશ્વિન મિસ્ત્રી, દીપ્તિબેન પટેલે સંસ્થાની કામગીરીને આવકારી લીધી હતી. Panda
જંબુસર એસટી ડેપો ખાતે ઇનામ વિતરણ સમારંભ યોજાયો. જંબુસર એસટી ડેપો ખાતેના 200 જેટલા કર્મચારીઓનો ઇનામ વિતરણ સમારંભ ડેપો મેનેજરની અધ્યક્ષતામાં યોજાયો હતો. ડીઝલ બચતના ભાગરૂપે 25,000 તથા અકસ્માત ફંડના 25,000 એસટી ડેપોને ફંડ રૂપે રકમ અપાતી હોય છે. ડ્રાઈવર દ્વારા ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ઓછા ડીઝલનો વપરાશ કર્યો હોય તેવા ડ્રાઈવર તથા આવક વધારવાની કામગીરીમાં કંડક્ટરો સારું મેન્ટેનન્સ કર્યું હોય તેવા મિકેનિકલ સ્ટાફને પ્રોત્સાહિત કરવા ઇનામ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સદર ઇનામ વિતરણ કાર્યક્રમમાં ઘણા સમય બાદ પ્રથમ વખત જંબુસર ડેપો મેનેજર કેબી પટેલ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં 74 ડ્રાઈવર, 80 કંડક્ટર, 24 એડમ સ્ટાફ, 22 મિકેનિકલ, આમ કુલ 200 જેટલા કર્મચારીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. સદર ઇનામ વિતરણ કાર્યક્રમમાં બીએમએસ કર્મચારી મંડળ, મજૂર મહાજન, હોદ્દેદારો, એટીઆઈ સહિત ડ્રાઈવર, કંડક્ટર મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજે 26 જાન્યુઆરી નિમિત્તે જંબુસર એસટી ડેપો ખાતે પ્રોત્સાહન તેમજ કેએમપીએલ ઇનામ વિતરણ તેમજ સ્નેહ મિલન અને ભોજન સમારંભનું આયોજન કરેલ હતું, જેમાં ડ્રાઈવરશ્રી દ્વારા દર વર્ષે થતી ડીઝલની બચત તેમજ કંડક્ટર મિત્રો દ્વારા સારી આવક અને તેમજ મિકેનિકલ દ્વારા સમયસર મેન્ટેનન્સ કરે અને રસ્તામાં બ્રેકડાઉન ના થાય અને અકસ્માત થાય તેને રૂપે અમારી નિગમ દરેક ડેપોને કેએમપીએલ બાબતે 25,000 રૂપિયા તેમજ અકસ્માત ના થાય તો એ અંગેના 25 રૂપિયાનું એક ફંડ ડેપોમાં વાપરવા માટે આપવામાં આવતું હોય છે. તે ઘણા સમયથી આજ દિન સુધી જંબુસર ડેપો ખાતે આવું ક્યારેય પ્રોગ્રામ રાખેલ હતો નહીં, પણ ઘણા સમયથી આ પૈસા હતા તો મારામાં એક સારો વિચાર આવ્યો અને મેં આજરોજ જંબુસર ખાતે તમામ કર્મચારીઓને એક ઇનામ રૂપે લંચ બોક્સનું વિતરણ કરી અને પ્રોગ્રામ કરેલ હતો. અણખી ગામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પુસ્તાલક બનાવવામાં પ્લોટ દાનમાં અપાયો. અણખી ગામે આવેલ આંબેડકર મહોલ્લામાં આવેલ પ્લોટ નંબર 5, જે હાલ ઈશ્વરભાઈ જી પરમાર નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી તથા એડવોકેટ રાજેન્દ્ર સુતરિયા તરફથી અણખી ગામમાં તેઓનો પ્લોટ આવેલ છે. તે અણખી ગામમાં સામાજિક પ્રવૃત્તિ કરવા તથા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પુસ્તકાલય બનાવવા અર્થે તેમના પરિવાર શાંતિલાલના દીકરી નિમિષાબેનના હસ્તે અર્પણવિધિ સમાજના અગ્રણી વણકર સમાજ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અણખી ગ્રામ સરપંચ અમૃતાબેન રોહિત, ચંદ્રકાંતભાઈ જંબુસરિયા, યુવા સેલ કન્વીનર, ટ્રસ્ટના સભ્ય રમેશભાઈ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જંબુસર તાલુકાના અણખી ગામે મૂળ અણખીના પનોતા પુત્ર માનનીય શ્રી ઈશ્વરભાઈજી પરમાર નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી તથા તેમના પુત્ર માજી જિલ્લા પંચાયતના પ્રમુખ માનનીય શ્રી રાજેન્દ્રભાઈ સુતરિયા એમના પરિવાર તરફથી આ અણખી ગામ અને આંબેડકર મહોલ્લાની અંદર જે આ પ્લોટ નંબર 5 આવેલો છે, જેનું ક્ષેત્રફળ આમ 70 ફૂટ જેટલું લાંબુ છે અને 25-27 ફૂટ જેટલો લાંબો પોળો આ પ્લોટ છે. આ પ્લોટ અણખી ગામ આંબેડકર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પુસ્તકાલય માટે, આ ઉપરાંત આ વણકરવાસ અને આ સામાજિક રીતે પછાત ગણી શકાય એવા વ્યક્તિઓના ડેવલપમેન્ટ માટે, સામાજિક ઉદ્ધાર કરવા માટે અને સમાજનો સર્વાંગીણ વિકાસ થાય તે માટે જાહેર હેતુના ઉપયોગ કરવા માટે આજરોજ 26 જાન્યુઆરી 2018ના રોજ આ પ્લોટ અર્પણ કરે છે